તો બીજા એક મહત્વના સમાચાર, ઉનાના દરિયાની અંદર ભારે કરંટ શરૂ થઈ ગયો છે. 10 ફૂટ ઊંચા મોજા ઉછળવાના શરૂ થઈ ચુક્યા છે. તો જે રીતે ઉનામાં અસર વર્તાઈ રહી છે વાયુ વાવાઝોડાની, ઉનાના દરિયા કિનારે 10 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે. ઉનાના દરિયાની અંદર કરંટ શરૂ થઈ ગયો છે. તો વાયુ વાવાઝોડાની અસર દરિયાની અંદર વર્તાવાની શરૂ થઈ ચૂકી છે. સાયક્લોનની અસર શરૂ થઈ ગઈ છે. જી હા, વાયુ વાવાઝોડું છે તે દસ્તક દઈ રહ્યું છે. મારી પાછળ તમે જોઈ શકો છો, દરિયો છે તે ગાઢો દૂર બન્યો પડી છે, તે આવી નથી શકતી. એ હદના મોજા છે ચાલી રહ્યા છે. જ્યારે હવે ઉનાના દરિયાની અંદર ભારે કરંટ દેખાવાની શરૂઆત થઈ છે. જે રીતે અમારા સંવાદદાતા રજની કોટેચા જણાવી રહ્યા હતા, 10 ફૂટ ઊંચા મોજા ઉનાના દરિયાની અંદર ઉછળી રહ્યા છે. સંવેદનશીલ વિસ્તાર અત્યારે વાયુ વાવાઝોડાને કારણે ઉનાનો દરિયાકાંઠો માનવામાં આવી રહ્યો છે. માધવપુર ગેડમાં પણ વાવાઝોડાને પગલે તંત્ર એલર્ટ છે. માધવપુર ગેડની અંદર 1500 જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. વાતાવરણમાં અહીં પણ પલટો જોવા મળી રહ્યો છે. તો માધવપુર ગેડની અંદર પણ વાયુ વાવાઝોડાની અસર શરૂ થઈ ચૂકી છે. વાવાઝોડાને પગલે અહીં તંત્ર એલર્ટ થઈ ગયું છે. માધવપુર ગેડની અંદર 1500 જેટલા લોકોનું સ્થળાંતર કરી દેવામાં આવ્યું છે. વાતાવરણમાં અહીં પલટો જોવા મળી રહ્યો છે. તો માધવપુર પણ સંવેદનશીલ વિસ્તાર છે. દરિયાકાંઠાના જેટલા પણ વિસ્તારો છે, 10 જિલ્લાઓને જે આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે, તેમાં માધવપુર ગેડની અંદર પણ તંત્ર એલર્ટ થઈ ગયું છે. વાવાઝોડાને પગલે અહીં અત્યાર સુધીમાં 1500 જેટલા લોકોનું સ્થળાંતર કરી લેવામાં આવ્યું છે. વાતાવરણમાં અહીં પણ પલટો જોવા મળી રહ્યો છે. પવન ફૂંકાવાની શરૂઆત થઈ ચૂકી છે. આપ જોઈ શકો છો કે લોકો માટે જે ફૂડ પેકેટ્સ બનાવવાની વ્યવસ્થા પણ અહીં કરવામાં આવી રહી છે. તો માધવપુર ગેટની અંદર 1500 જેટલા લોકોનું સ્થળાંતર કરી લેવામાં આવ્યું છે. અત્યારે દરિયામાં 50% વાયુ વાવાઝોડાનું 50% કરંટ દેખાય છે. ટીમ મારી સાથે જ છે અત્યારે, ને અત્યારે સાધન અમારા ઉપર સાધવા કમ્પ્લીટ થઈ ગયું છે. બીજા મારે વાયુ વાવાઝોડું આવવાની ચેતવણીને લીધે માધવપુર ગેડ મુકામે તંત્ર દ્વારા સાગરકાંઠાના અને નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને ખસેડવાની તૈયારી કરવામાં આવી છે. તે મુજબ અમારી શાળાની અંદર સેટ એન્ડીયર હાઈસ્કૂલમાં 800 થી 900 જેટલા લોકોનું સ્થળાંતરિત કરી અને અહીંયા રાખવામાં આવ્યા છે. તેઓને જમવા માટે, રહેવા માટે તેમજ પાણી પીવા માટેની પૂરતી સુવિધા તંત્ર દ્વારા કરવામાં આવી છે. તેમજ આ સ્કૂલની અંદર 108 તેમજ પોલીસ સ્ટાફ, હોમગાર્ડ સ્ટાફ, પંચાયત સ્ટાફ, તમામ શાળાના શિક્ષકો, દરેક લોકો આ તકે ખડે પગે ઊભા રહી અને આવનારી ભયાનક પરિસ્થિતિને પહોંચવા માટે થઈ અને ખડે પગે ઊભા રહેલ છે.